મહત્વના સમાચાર. ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર. નવા મોટર નિયમની અમલવારી લંબાવવામાં આવી છે. ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. તો મોટર નિયમને લઈને જે અમલ કરવામાં આવી રહ્યો હતો, છેલ્લા 2-3 દિવસથી સતત ચેકિંગ થઈ રહ્યું હતું, ત્યાં લોકોનો રોષ પણ સામે આવ્યો હતો. ત્યારે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે ગુજરાત વાસીઓને આ નિર્ણયથી રાહત મળશે. જે નવા મોટર નિયમ છે તેની અમલવારી છે હાલ પૂરતી લંબાવવામાં આવી છે, એટલે કે જે અવધિ છે ખાસ કરીને અત્યાર સુધી પીયુસી સર્ટિફિકેટ હોય કે પછી નિયમોને લગતા અન્ય કોઈ દસ્તાવેજો હોય તેને લઈને હવે ચોક્કસથી લોકો સમય મર્યાદા મુજબ પોતાનું કામ પતાવી શકશે અને દસ્તાવેજો મેળવી શકશે, કારણ કે અમલવારી જે છે તે લંબાવવામાં આવી છે. ગુજરાત વાસીઓ માટે એક રાહતના સમાચાર કહી શકાય. ગુજરાતમાં જ્યારથી નવા મોટર નિયમને લઈને અમલ કરવામાં આવ્યો હતો, ચુસ્તપણે અમલવારીની જે શરૂઆત થઈ હતી, ત્યારથી જ લોકોનો રોષ હતો. લોકોનું કહેવું હતું કે નિયમો બરાબર છે, નિયમોનું પાલન કરવું પણ ખાસ કરીને પબ્લિકે આ સમજવું જોઈએ, પરંતુ સાથે સાથે સરકાર તરફથી થોડો સમય આપવામાં આવે તો જે મુશ્કેલીઓ છે તે હળવી થઈ શકે તેમ છે. અને લાગી રહ્યું છે કે લોકોની રજૂઆત છે તે હવે સરકારે સાંભળી છે અને અમલવારીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. મોટો નિર્ણય, અમલવારી લંબાવવામાં આવી છે, તો લોકોને સમય મળી રહેશે દસ્તાવેજો બનાવવા માટે. નવા ટ્રાફિક નિયમો અનુસાર જે દસ્તાવેજો જરૂરી છે તેના માટે હવે ખાસ કરીને તો પીયુસીને લઈને જે ખાસ નિયમ જે છે, અત્યાર સુધી પહેલા 15 દિવસની મુદત આપવામાં આવી હતી કે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, અને સાથે હેલ્મેટને લઈને પણ જે નવો નિયમ છે તેને લઈને અમલવારી માટે સમય મર્યાદામાં જે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે. તો હેલ્મેટની સાથે પીયુસી, અન્ય જે ઇન્સ્યોરન્સના દસ્તાવેજો હોય, તમામ બાબતોને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અવધિ જે છે તે આપવામાં આવી છે, મુદત આપવામાં આવી છે, અમલવારી લંબાવવામાં આવી છે. તો 15 દિવસનો જે વધારો કરી દેવામાં આવ્યો છે, તો હેલ્મેટ ખરીદવા માટે પણ, કારણ કે એ પણ જે સમસ્યાઓ હતી સામે આવી રહી હતી કે બજારમાં એટલા હેલ્મેટ નથી અને લોકો જે છે લૂંટી રહ્યા છે લોકોને, ત્યારે તમામ બાબતો લઈને મહત્વના સમાચાર. હાલમાં વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન્દ્ર. હિતેન્દ્ર, સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે અત્યાર સુધી પબ્લિકની રજૂઆત હતી અને હવે સરકારે નિર્ણય લીધો છે અમલવારીમાં સમય મર્યાદાને લઈને, શું હાલના અપડેટ, શું વધુ વિગતો મળી રહી છે? રાજ્ય સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટનો જે અમલ કરવામાં આવ્યો, નવા દંડની જાહેરાત કરવામાં આવી, ખાસ કરીને વાત કરીએ હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું ટુ વ્હીલર ચાલકો માટે, એ જ પ્રકારે પીયુસીના નિયમો, લાયસન્સ, આ તમામ જે ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું એને લઈને ભારે ઉભાળો થવા પામ્યો હતો. રાજ્યના આરટીઓની અંદર પણ લાયસન્સને લઈને પ્રશ્નો ઊભા થયા હતા, પીયુસીની અંદર લાઈનો લાગવા માંડી છે, કારણ કે પીયુસીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 15 દિવસ વધુ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એની સત્તાવાર જાહેરાત વાહન વ્યવહાર વિભાગના પ્રધાન RC ફળદુ દ્વારા થોડીક જ વારમાં કરવામાં આવશે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ મંત્રીમંડળની બેઠકમાં આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈપણ પોતે ચાલક હશે એને વધુ 15 દિવસ મળ્યા છે, જેના કારણે પોતે ડ્રાઇવિંગ લાયસન્સ પોતાનું કઢાવી શકશે. એ જ પ્રકારે પીયુસીમાં જે પ્રશ્નો ઊભા થયા હતા એ પીયુસીમાં પણ 15 દિવસનો વધુ સમય લંબાવવામાં આવ્યો છે. એ જ રીતે તમામ નિયમો, એટલે કે હવે હાલ કોઈ જે જૂના નિયમો પ્રમાણે જે દંડ થતો હતો એ જ દંડ થવાનો છે. હવે લોકોએ પોતાનું હેલ્મેટ આગામી 15 દિવસની અંદર વસાવી દેવું પડશે, લાયસન્સ પણ કઢાવવાનું રહેશે. બિલકુલથી. તો હાલમાં જેમ લોકો માટે રાહતના સમાચાર, પરંતુ હિતેન્દ્ર સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યાં નવા નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી હતી, દંડ ફટકારવામાં આવ્યો હતો, તે દંડની રકમને લઈને શું કોઈ રાહત મળી શકે તેમ છે? એને લઈને કોઈ વાત થઈ નથી, માત્ર અત્યારે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર થોડી વારમાં જાહેરાત કરવામાં આવશે, વાહન વ્યવહાર વિભાગના પ્રધાન દ્વારા જાહેરાત કરશે. 15 દિવસ અત્યારે મુદત લંબાવવામાં આવી છે. લાયસન્સની બાબત હોય, પીયુસીની બાબત હોય, હેલ્મેટની ખરીદીની બાબત હોય, તમામ બાબતે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થોડી વારમાં કરવામાં આવશે. 15 દિવસનો સમય પ્રજાને આપવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે સરકાર દ્વારા એનો અમલ શરૂ કરી દેવાયો એના કારણે ભારે હાલાકી થઈ હતી, પીયુસીમાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી, એ પ્રકારે લાયસન્સમાં પણ મુશ્કેલી થઈ હતી. અનેક જગ્યાએ એવા પ્રશ્નો હતા કે જે ડ્રાઇવિંગ લાયસન્સની રિન્યૂ મુદત થઈ ગઈ હોય, પહેલાં 5 વર્ષની છૂટછાટ હતી કે 5 વર્ષમાં ગમે ત્યાં રિન્યૂ થઈ શકે, પરંતુ 1 વર્ષની મુદત એ કરી દેવામાં આવી હતી, જેના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. પ્રજાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અત્યારે આ પ્રકારે નિર્ણય કર્યો છે. એની થોડીક જ વારમાં સત્તાવાર જાહેરાત RC ફળદુ દ્વારા કરવામાં આવશે.
બિલકુલ થી એટલે કે હિતેન્દ્ર પીયુસીને લઈને પણ જે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, એચએસઆરસી નંબરને પ્લેટને લઈને પણ એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, આ મુદતને હજુ પણ વધારવામાં આવી છે. ખાસ કરીને લાયસન્સની પણ જો વાત કરીએ અને સાથે જ ઇન્સ્યોરન્સની જો વાત કરીએ, આરસી બુકની વાત કરીએ, આ તમામને લઈને કેટલી મુદત છે તે પણ ચોક્કસથી સ્પષ્ટતા કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. થોડીક જ વારમાં વાહન વ્યવહાર પ્રધાન આરસી ફળદુ દ્વારા પસ્તાવો કરવામાં આવશે. 15 દિવસનો સમય ઇન્સ્યોરન્સની બાબત હોય, પીયુસીની બાબત હોય, ડ્રાઇવિંગ લાયસન્સની બાબત હોય, હેલ્મેટની બાબત હોય, તમામમાં છૂટછાટ આપવામાં આવી છે. એનો સમયમર્યાદા વધુ 15 દિવસ લંબાવી દેવામાં આવી છે, જેના કારણે રાજ્યની અંદર જે અત્યારે લોકો હાલાકી પડી રહી છે, હાલાકીમાં ઘટાડો થશે. વધુ પીયુસી સેન્ટરો સ્થાપવાની પણ વાત થઈ ગઈ છે. એ પ્રકારે જે લાયસન્સની અત્યારે જે મુશ્કેલીઓ પડી રહી છે, લાયસન્સની મુશ્કેલીઓમાં ઘટાડવાનો પણ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. બિલકુલ હિતેન્દ્ર, હેલ્મેટની જો વાત કરવામાં આવે તો હેલ્મેટ પણ બજારમાં એટલા ઉપલબ્ધ નહોતા અને જે આપવામાં આવી રહ્યા હતા વેપારીઓ તરફથી તે પણ ખૂબ જ ઊંચા ભાવે આપવામાં આવી રહ્યા હતા. લોકોનું કહેવું હતું કે લૂંટી રહ્યા છે વેપારીઓ, આ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ખરું? જે પ્રકારે વાહન વ્યવહાર વિભાગ અને ખાસ કરી વાત કરીએ પીયુસીમાં પણ લૂંટ મચાવવામાં આવી હતી, લાયસન્સ કઢાવવાની વાત હોય તો એમાં પણ કેટલાક એજન્ટો દ્વારા લૂંટ મચાવવામાં આવતી હતી, તે રોકવાનો પણ એક પ્રયાસ છે. પીયુસી સેન્ટર ઉપર જે રાજ્ય સરકાર દ્વારા નિયત દરો નક્કી કર્યા છે એના કરતાં પણ વધુ દરો લેવામાં આવતા હતા. આ તમામ બાબતો રાજ્ય સરકારના ધ્યાનમાં આવી હતી, એટલા માટે રાજ્ય સરકારે આ તમામની મુદતો લંબાવી છે. હેલ્મેટની બાબત હોય, પીયુસીની બાબત હોય કે લાયસન્સની બાબત હોય, આ તમામની અંદર અત્યારે ખાસ મુદત લંબાવી છે. ઇન્સ્યોરન્સમાં પણ મુદત લંબાવી દેવાઈ છે કે વધુ 15 દિવસ સુધી હવે લોકો પોતાનો ઇન્સ્યોરન્સ લઈ શકશે, પીયુસી સર્ટિફિકેટ લઈ શકશે, લાયસન્સ પણ લઈ શકશે અને હેલ્મેટ પણ ખરીદી શકશે. બિલકુલ હિતેન્દ્ર, આપની કોઈ અધિકારી સાથે જો વાત થઈ હોય તો શું કહેવું છે? તેમની સાથેની વાતચીત જો આપે સાંભળી હોય તો શું લાગી રહ્યું છે આપને? સરકારના વાહન વ્યવહાર વિભાગના પ્રધાન આરસી ફળદુ દ્વારા થોડીક જ વારમાં પ્રેસ કરવામાં આવશે, એમાં સત્તાવાર રીતે એમના દ્વારા વધુ વિગતોની જાહેરાત કરવામાં આવનાર છે. જી હિતેન્દ્ર, આભાર માહિતી માટે. તો થોડી જ વારમાં સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દેવામાં આવશે. નવા મોટર નિયમો અંગે સ્પષ્ટતા કરવામાં આવી શકે છે, મુદત જે છે, અવધિ જે છે લંબાવવામાં આવી છે, અમલવારી લંબાવવામાં આવી છે, એટલે રાહતના સમાચાર ચોક્કસથી. નવા મોટર વ્હીકલ એક્ટને લઈને જે નિયમો કડકપણે ચુસ્તપણે અમલમાં મૂકવા જોઈએ તેવું ચોક્કસપણે સૌ કોઈ માની રહ્યા હતા, પરંતુ લોકો પરેશાન હતા, રજૂઆતો હતી. આ સાથે સાથે કેટલાક આગેવાનો તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી, વિપક્ષ તરફથી પણ ટ્વીટ કરીને કેટલીક રજૂઆત કરવામાં આવી હતી, કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો પર ફોકસ કરવામાં આવ્યું છે, ધ્યાન આપવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે નિયમોના પાલન માટે તેને લઈને હવે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અને થોડી જ વારમાં વાહન વ્યવહાર પ્રધાન આરસી ફળદુ પણ પ્રેસ કોન્ફરન્સ કરશે અને તમામ બાબતો જે નિયમોની જે છે તેને લગતી તમામ બાબતોની સ્પષ્ટતા કરશે. પછી તે પીયુસીની બાબત હોય, લાયસન્સની બાબત હોય, હેલ્મેટની બાબત હોય, એચએસઆરપી નંબર પ્લેટની બાબત હોય કે તમામ પ્રકારની જે સ્પષ્ટતા છે તે થોડી વારમાં કરવામાં આવશે સરકાર તરફથી, તંત્ર તરફથી. તો ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર, નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી લંબાવવામાં આવી છે, 15 દિવસનો જે વધારો છે તે કરવામાં આવ્યો છે, હેલ્મેટ પીયુસી લાયસન્સ મુદ્દે વધારો કરી દેવામાં આવ્યો છે. તો છેલ્લા 3 દિવસથી જે જોઈ રહ્યા છે કે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યાં સાથે સાથે લોકોએ પણ જે રજૂઆત હતી તે કરી હતી. કેટલાક સ્થળો પર ઘર્ષણ પણ સર્જાયું હતું, અનોખા દેખાવો પણ થયા હતા. તમામ રાજ્યભરમાં જે અનેક અનેક વિસ્તારોમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી, રજૂઆતો વારંવાર રહી છે લોકો તરફથી, ત્યારે સરકારે પણ લોકોને રાહત આપી છે, મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને અમલવારીમાં 15 દિવસની છૂટછાટ આપવામાં આવી છે, કારણ કે અમલવારી લંબાવવામાં આવી છે. અને આ બાબતની સ્પષ્ટતા જે છે પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકાર પરિષદ યોજીને વાહન વ્યવહાર પ્રધાન કરી શકે છે. તો થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ગુજરાત વાસીઓ માટે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. તો ગુજરાત વાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, નવા મોટર વ્હીકલ એક્ટની અવધિ લંબાવવામાં આવી છે, અમલવારી લંબાવવામાં આવી છે, જેમાં 15 દિવસની વાત હાલમાં સામે આવી રહી છે, પરંતુ ખરેખર કેટલો સમય આપવામાં આવશે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. તો હાલમાં આપને સમાચાર જે આપી રહ્યા છે, મહત્વપૂર્ણ વિગતો, મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં સુધારાને લઈને હાલમાં, કારણ કે અવધિ જે છે લંબાવવામાં આવી છે, નવા 900 પીયુસી સેન્ટર ખોલવામાં આવશે, કારણ કે લોકોની ખૂબ જ લાંબી લાંબી કતારો લાગતી હતી, ભીડ જામતી હતી, વહેલી સવારે 4 વાગ્યાથી લોકો લાઇનોમાં લાગી જતા હતા, કામ ધંધા છોડીને, રોજગાર છોડીને પીયુસી સર્ટિફિકેટ લેવા માટે લોકો પહોંચતા હતા, મુશ્કેલીઓ સર્જાતી હતી, દિવસના જે તમામ કામો હતા તે લોકોને અટવાઈ જતા હતા. અને આ તમામ બાબતોનું ધ્યાન સરકારે લીધું છે
અને આ બાબતોને ધ્યાનમાં રાખીને જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અને હવે 900 જેટલા પીયુસી સેન્ટર છે તે વધારી દેવામાં આવશે, ખાસ કરીને જ્યાં લોકોની સૌથી વધારે ભીડ જોવા મળી હતી. અને હજુ પણ ઘણા લોકો એવા છે જ્યાં પીયુસી સર્ટિફિકેટને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને તેથી જ નવા સેન્ટર સ્થાપવા માટે, નવા સેન્ટર ઉભા કરવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો આરસી ફળદુ તરફથી હાલમાં નિવેદન આવી રહ્યું છે, 900 પીયુસી સેન્ટર ખોલવામાં આવશે. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી જ લંબાવવામાં આવી છે, અમલવારીમાં 15 દિવસનો વધારો કરી દેવાયો છે. હેલ્મેટ પીયુસી લાયસન્સ મુદ્દે વધારો કરવામાં આવ્યો છે. તો ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર, જો કે આ પહેલા જ્યારે નવા મોટર વ્હીકલ નિયમની વાત હતી અને જ્યારે નીતિન ગડકરીએ પણ આ બાબતને લઈને સ્પષ્ટતા કરી હતી, તેમનું કહેવું હતું કે રાજ્ય સરકાર જ્યાં લાગે નિયમોમાં ફેરફારની, સુધારા વધારાની, તો તે કરી શકે છે. અને હવે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરીને વાહન વ્યવહાર પ્રધાન આ બાબતે સ્પષ્ટતા કરશે. તો હાલમાં તો જે નિવેદન આવી રહ્યું છે અને સાથે જે માહિતી મળી રહી છે તે આપને જણાવી રહ્યા છે, પરંતુ હવે સત્તાવાર જાહેરાત સરકાર તરફથી થવા જઈ રહી છે. તો થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને પણ આ બાબતે અવેર કરશે કે આપની પાસે સમય છે, કોઈ જ ગભરાવાની જરૂર નથી, પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવાની જરૂર નથી. એક અફવારૂપ સમાચાર ફરતા થયા છે એ બાબતે આજે ગુજરાતના સુપ્રસિદ્ધ સમાચાર માધ્યમો અને મીડિયાના માધ્યમથી ગુજરાતના પ્રજાજનોને સાચી વિગતથી અવગત કરાવવા માટે આપ સૌની સમક્ષ હું ઉપસ્થિત થયો છું. આ સોશિયલ મીડિયામાં જે વ્યક્તિએ માનનીય મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને જે પ્રકારના નકારાત્મક અફવા સ્વરૂપ જે માહિતીઓ છે પ્રસ્તુત કરી છે એ સત્યથી વેગળી છે, અને એ બાબતે મારે કેટલીક સ્પષ્ટતા કરવી જરૂરી લાગી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી માટે રાજ્ય સરકાર જે વાહનોનો ઉપયોગ કરે છે એ વાહનોના નંબર સાથે મારે કેટલીક વિગતો આપવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી માટે રાજ્ય સરકાર બે વાહનો જેના નંબર છે GJ18G9085 તથા GJ18G9086 આ બંને વાહનો DGP અને IGP પોલીસ ભવન ગાંધીનગરના નામે 11/4/2014 થી ARTO કચેરી ગાંધીનગર ખાતે રજીસ્ટ્રેશન થયેલા છે, અને તેની રજીસ્ટ્રેશનની સમયમર્યાદા 15 વર્ષની છે, એટલે એમની વેલિડિટી બાબતે કોઈ પ્રશ્ન નથી. આગામી તારીખ 10/4/2029 સુધીની આ બંને વાહનોની વેલિડિટી છે, અને એ જ રીતે વીમો વિનાની ગાડી માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપયોગ કરી રહ્યા છે એ પ્રકારનું પણ એક દુષ્પ્રચાર કરવામાં આવેલો હતો. એ બાબતે ઉક્ત બંને વાહનો નેશનલ ઇન્સ્યોરન્સ કંપની મારફતે દિનાંક 27/12/2018 વીમાનું પ્રીમિયમ વિમિત કરવામાં આવેલ છે, અને તેની મુદત 31/12/2019 સુધીની છે, એટલે મુદત વીતી ગઈ છે એ વાતને પણ કોઈ વાતમાં તથ્ય નથી. પીયુસી બાબતે પણ રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ઉપયોગમાં જે આખો એ કાફલો જે જોડાયેલો હોય છે એ તમામ વાહનોના પીયુસીની મુદત પણ 30/9/2019 સુધીની છે, અને જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા છે એ પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના કાફલામાં જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે એ બાબતે એટલી જરૂરથી મારે સ્પષ્ટતા રાજ્ય સરકાર વતી અને રાજ્યના ગૃહ વિભાગ વતી કરવાની થાય છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીના કાફલામાં જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે એની કેટલીક બાબતો સલામતીના કારણો સબબ ગોપનીય રાખવાની હોય છે, પરંતુ HSRP નંબર બંને વાહનના નવા માનનીય મુખ્યમંત્રીશ્રીના વાહનમાં જે ઉપયોગ કરવામાં આવે છે એ બંને વાહનોના HSRP નંબર નવા છે. એ રીતે બીજું પણ મારે એ કહેવું છે કે રાજ્યના પ્રજાજનોને આ જે ખોટી માહિતી દ્વારા સોશિયલ મીડિયામાં
જે અફવા ચલાવવામાં આવી છે, ગૃહ વિભાગ દ્વારા આ વ્યક્તિની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, કારણ કે બેજવાબદારીપૂર્વક ખોટા સમાચારો, ખોટી અફવાઓ ફેલાવી અને ગુજરાતની જનતામાં મુખ્યમંત્રીશ્રી કક્ષાના એક જવાબદાર લીડર, ગુજરાતના વિકાસની યાત્રા જેના ખભે છે એવા લીડરની સામે બેજવાબદારીપૂર્વકના બફાટ કરેલા છે એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. એ પ્રકારે ગૃહ વિભાગને પણ સૂચનાઓ મારા વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે અને રાજ્ય સરકારે પૂરી ગંભીરતા આ વાતને લીધી છે. મારે કેટલીક જાહેરાતો પણ કરવી છે. ભારત સરકારના વાહન વ્યવહાર વિભાગે ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ ચલાવનારા લોકો અને વાહનો માટે કેટલાક નિર્ણયો કરી અને જે જાહેરાતો કરી છે એના સંદર્ભમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યની અંદર પણ વાહન વ્યવહારના સંદર્ભમાં જે નિયમો બનેલા છે એના અમલીકરણ માટે જે જાહેરાતો કરી હતી અને એમાં સમાજ જીવનમાંથી જે રીતની રજૂઆતો આવે છે કે ભાઈ હેલ્મેટ, આટલા ઝડપથી હેલ્મેટો ઉપલબ્ધ નહીં થાય, લોકો હેરાન થઈ રહ્યા છે, તો એ વાતને અમે હકારાત્મક લઈને 15 સપ્ટેમ્બર છે તો 15 ઓક્ટોબર સુધી એની મુદત લંબાવવા માટે આજે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં કેબિનેટમાં ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે, જે હું ગુજરાતના પ્રજાજનોને જેનાથી અવગત કરાવું છું. અને એ જ રીતે પીયુસી બાબતે પણ રાજ્યના જિલ્લા મથકે પીયુસી સેન્ટર ઉપર ખૂબ લાંબી લાંબી લાઇનો લાગે છે, લોકોનો સમય બગડે છે, લોકો હેરાન થાય છે, એ વાતમાં પણ સત્ય છે અને એ વાતની રજૂઆતોને ધ્યાનમાં લઈને આજે કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે. એમાં પણ સમયમર્યાદા 15 દિવસની વધારાની કરવાની છે. એટલું જ નહીં પરંતુ પીયુસી સેન્ટરો રાજ્યની અંદર 900 જેટલા ખુલે એ માટે રાજ્ય સરકારે ઝડપથી શોર્ટ નોટિસથી ટેન્ડર પ્રક્રિયા કરી છે અને આગામી 10 દિવસમાં એ પ્રક્રિયા પૂર્ણ કરીને આ રાજ્યની અંદર પીયુસી સેન્ટરો નવા ખુલે અને દરેક વાહન ધારક વ્યક્તિ છે એને પીયુસી સહેલાઈથી મળી રહે એ માટે બીજા વધારાના 15 દિવસની મુદત લંબાવવાનો પણ આજે કેબિનેટે નિર્ણય લીધો છે. અને એ રીતે એક અતિ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અમારા વિભાગ દ્વારા આજથી એ નિર્ણય લેવાનો છે અને જેની જાહેરાત કરતા મને આનંદ પણ છે કે હવે જે નવા ટુ વ્હીલર્સ વાહનો જે એજન્સીઓ પાસેથી, જે ડીલરો પાસેથી ગ્રાહકો એટલે નાગરિકો છોડાવશે એને જે તે એજન્સી કે ડીલરે નવો ISI કક્ષાનો હેલ્મેટ છે એ ફ્રીથી, કોઈ વિના શુલ્ક, કોઈ પણ પ્રકારની ચાર્જ ન લીધા વિના ફ્રી સેવાથી હેલ્મેટ આપવાનો રહેશે અને એ પ્રકારનો આજે અમે પરિપત્ર પણ બહાર પાડશું અને ગુજરાત રાજ્યની અંદર ટુ વ્હીલર્સ વાહનો વેચનારા વિક્રેતાઓ, તમામ વિક્રેતાઓને ફરજિયાતપણે દરેક ગ્રાહકને હેલ્મેટ ISI ગ્રેડનો હેલ્મેટ આપવા, ફ્રી આપવા માટેના સૂચનાઓ પણ આજથી અમલમાં આવશે. આ પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રી જે વાહન વાપરે છે, માનનીય મુખ્યમંત્રીશ્રી એ કોમન મેનની કક્ષાથી કામ કરી રહ્યા છે અને ટ્રાફિકના જે નિયમો છે એનું ચુસ્તતાથી પોતે પણ પાલન કરી રહ્યા છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીના નામજોગ જે પ્રકારના અફવાઓ ફેલાવતા જે સોશિયલ સાઇટ ઉપર જે વ્યક્તિએ આવું ખોટું વાયરલ કર્યું છે એનાથી ગુજરાતના પ્રજાજનો અવગત થાય અને મારે એટલું જ કહેવું છે કે આખરે આ રાજ્યની ધરતી ઉપર વસનારો માનવી એ અમારું કુટુંબ છે, અમારું પરિવાર છે અને પરિવારનો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાય કે મૃત્યુ પામે એ કોઈ સંજોગોમાં આપણને પોસાય નહીં. એટલે ભારત સરકારે ટ્રાફિક અંગેના કેટલાક નિયમો જે બનાવેલા છે અને એનું ચુસ્તતાથી પ્રજાજનો પાલન કરે એ માટે રાજ્ય સરકાર છે એ પૂરી ગંભીરતા લીધી છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આ એક સારા નિર્ણય માટે, જનતાના હિત માટે, જનતાની સલામતી માટે જે નિર્ણય લેવાયો છે એમાં સૌ
સહયોગ કરે એવી નમ્ર વિનંતી છે. આ બાબતે અમે બહુ સ્પષ્ટતાથી પરિપત્ર કરીશું કે વાહનનું જે રકમ છે એ રકમ ઉપર જે હેલ્મેટનો ચાર્જ છે એ ન લગાડે, અને જો લગાડશે તો એની સામે પણ રાજ્ય સરકાર સખ્તાઈથી કાર્યવાહી કરશે. જે દિવસથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે તે દિવસથી મેં પણ પ્રેસના માધ્યમથી એ જાહેરાત કરી છે કે સરકારના મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ બધાએ આ નિયમનું ચુસ્તતાથી પાલન કરવાનું છે, અને સામાન્ય માનવીની સામે જે દંડનીય કાર્યવાહી થાય એ પ્રકારે સરકારનો મંત્રી હોય કે અધિકારી હોય બધાએ આ નિયમનું પાલન કરવાનું છે અને બધાની સામે આ કાર્યવાહી થઈ શકે. અત્યાર સુધી મારા ધ્યાને એવી કોઈ મેટર નથી આવી કે આ ફરિયાદ થઈ અને એની સામે દંડનીય કાર્યવાહી મારા વિભાગ દ્વારા અથવા તો ગૃહ વિભાગ દ્વારા ન થઈ હોય એવી એક પણ ફરિયાદ. જે કોમન મેનની બાબતનો આપ ખુલાસો આપી રહ્યા છો, તે જ કોમન મેનના કોન્વોયમાં જે પ્રોટોકોલ ગાડી છે તેના ડ્રાઈવરનો પણ સીટ બેલ્ટ નથી બાંધેલો એવો તમામ મીડિયાના કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. સર, જો આવું હશે તો અમે સલામતી વિભાગ દ્વારા સલામતીના ડીજીના મારફતે આ બાબતે સખ્તાઈથી આનું ચુસ્તતાથી પાલન થાય એ માટે અમે અહીંથી સૂચના. હા હા, અમલ કરાવો બધાને. સામાન્ય માનવી માટે આ કાયદો છે એમ સરકારના જવાબદાર બધી જ વ્યક્તિ આનું પાલન કરવાનું છે, આમાંથી કોઈ છટકી શકે નહીં. આજે સવારે કેબિનેટ બેઠક હતી, કેબિનેટ બેઠક વખતે જે મંત્રીઓ આવ્યા, રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી પોતે આવ્યા છે, એમના ડ્રાઈવરે પણ સીટબેલ્ટ નહોતો પહેર્યો, એ બધાના કેમેરામાં કેદ થયું છે, હવે એની સામે શું કાર્યવાહી? આની સામે જે કઈ કાર્યવાહી કરવાની થશે એ મારો વિભાગ કરશે અને ગૃહ વિભાગ બંને કરશે. ભાઈ, યે જો નિયમ બને હૈ સબકે લિયે હૈ, સબ વ્યક્તિ સમાન હૈ, ઓર જો નિયમ બનતે હૈ એ જનતા કી સુખાકારી કે લિયે હૈ, જનતા કી સલામતી કે લિયે હૈ. સામાન્ય માનવી કો જિસ પ્રકાર સે જિમ્મેદારી સે યે નિયમ કા પાલન કરના હૈ, ઉસી પ્રકાર સે જો જિમ્મેદારાના લોગ હૈ, સરકાર કે અધિકારી હૈ, પદાધિકારી હૈ, સભી કો યે નિયમ કા પાલન કરના હૈ. અગર કિસી ને નહીં કિયા હૈ તો ઉસકે સામને ભી દંડનીય કાર્યવાહી ભી હો સકતી હૈ. જો જે નિયમ બન્યો છે એ નિયમમાં જે લોકોએ ભંગ કર્યો છે એની સામે કાર્યવાહી થઈ ગઈ છે. જે થયેલી કાર્યવાહી છે એ ભૂતકાળ થઈ ગયું છે. હવે વર્તમાન અને ભવિષ્ય માટે સરકારને એવું લાગે છે કે ભાઈ જનતાને અગવડતા ન પડે, આપણે વ્યવસ્થા જેટલી વિકસાવી છે એ પ્રમાણે ટૂંકા પીરિયડની અંદર પીયુસી અથવા તો હેલ્મેટ પ્રોવાઈડ કરાવી શકીએ એમ નથી, અને એવું જ્યારે ધ્યાનમાં આવ્યું છે તો તરત જ અમે સમય મર્યાદા વધારી આપી છે, અને એટલા માટે વધારી આપી છે કે એમાં લોકોની સગવડતા સચવાય, લોકો છે એ સમય મર્યાદામાં બધા લઈ શકે, એનો સમય બરબાદ ન થાય, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આજે ગંભીરતાપૂર્વક આ જાહેરાત થઈ છે. એવી કોઈ ચોક્કસ વિગત મારી સામે નથી આવી. ખાસ કરીને લાયસન્સો કઢાવવામાં અત્યારે મહિનાઓના વેઇટિંગ આવી રહ્યા છે, ત્યારે આરટીઓ રજાઓના દિવસોમાં પણ ચાલુ રાખવા માટે કોઈ વિચારણા કરવામાં, કારણ કે સીમિત લોકોને ટેસ્ટ માટે બોલાવી શકાય, અમદાવાદના જે પણ ટેસ્ટ ધરાવતા છે એમને પણ ગાંધીનગર ડાયવર્ટ કરવામાં આવે છે, તો આ બાબતે કોઈ આવી રજૂઆતો ધ્યાનમાં આવે છે, એટલે આવતા દિવસોમાં આની બેઠક જ્યારે કરવામાં આવશે ત્યારે આમાં કેમ વધારે સહેલાઈથી લોકોના કામ નિપટી શકે એ માટે જરૂરથી વિચારીશું. એટલે એક આ સારું સૂચન છે, આવતા દિવસોમાં અમે નિર્ણય કરીશું.
ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ લેવામાં આવે છે તેમાં ઓટો કાર ના ટેસ્ટ નથી લેવાતા. એક તરફ સરકાર લોકોને ટેકનોલોજી તરફ પ્રેરી રહ્યા છે, બીજી તરફ જે જૂના પુરાણો કાયદો છે કે જેમાં ઓટો કાર નો કોઈ ઉલ્લેખ જ નથી, તો આવા સંજોગોમાં શું મોટર વ્હીકલ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરવાની થાય છે લાયસન્સ મેળવવા માટેની, એ જે નિયમો બનેલા છે નિયમો પ્રમાણે જ અમારો વિભાગ કામ કરતો રહે છે. ઓટો કારને ટેસ્ટ માટે વપરાશે કે નહીં કેમ? ઓટો કાર માટે બનેલા નિયમ છે એનું પાલન કરવાનું થશે. પણ એના માટે નિયમ જ નથી સર. કેમ નિયમ નથી? નહીં પણ ટેસ્ટ માંથી તો પાસ થવું પડશે ને. મારે ગિયર નથી બદલવાનો, બાકી વાહન તો ડ્રાઈવ કરવાનું છે ને. ના, અત્યારે જે ભારત સરકારે જે નિર્ણય કર્યો છે એમાં ફેરફારો નહીં. દેખિયે મેને પહેલે બતાયા ઉસી પ્રકાર સે જો લોગ હેલમેટ લેને કે લિયે જાતે હૈ તો વહાં ભી હેલમેટ પૂરી સંખ્યા મેં પ્રોવાઇડ હોના ચાહિયે નહીં હૈ ઓર ये समय थोड़ा कम लगता था, इसलिए जनता की ओर से ये चारों ओर से जिस प्रकार से ये विषय आ रहा है इसके हिसाब से आज कैबिनेट में चर्चा हुई. माननीय मुख्यमंत्री जी ने सूचना दी है कि भाई इसमें 15 दिन और हमें छूट छाट देनी चाहिए, इसलिए ये 15 दिन और बढ़ाया है. उसी प्रकार से PUC में भी ऐसा ही है, PUC सेंटर कम है और जनता को इस प्रकार से हम नियम लागू पाड़ेंगे तो जनता कहां से लाएगी, तो PUC सेंटर ज्यादा और हम देंगे फिर बाद में जनता को ये सुविधा प्राप्त हो सकती है, इसलिए ये दोनों में हमने समय थोड़ा और बढ़ाया. तो नए मोटर व्हीकल एक्ट का गुजरात में अमल करेगा, ये आने वाले दिनों में देखेंगे. कई तारीख? अभी ये तय नहीं हुआ है. પહેલે પણ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે કોઈ ફેમિલી ટુ વ્હીલર્સની અંદર પાસ થતું હશે તો બાઇક ચલાવનાર વ્યક્તિ છે એને હેલ્મેટ અત્યારે ફરજિયાત છે. પાછળ બેઠેલી વ્યક્તિઓને માટે અત્યારે આપણે હળવાશ રાખી છે, કારણ ટુ વ્હીલર્સવાળા મોટાભાગે મધ્યમ અને સામાન્ય ગરીબી રેખા નીચે જીવનારા પરિવારો હોય છે અને એના માટે આપણે આટલું અનુકૂળતા એમના માટે રાખી. જો મોટર વાહન વ્હીકલ એક્ટ હેઠળ બે થી વધારે ત્રીજી વ્યક્તિ હશે તો એ ગુનો તો બને જ છે. આ તો ચાર ચાર પાંચ પાંચ વ્યક્તિને બેસાડી અને આપણે આપણું પરિવાર આખું લઈને નીકળ્યા હોય તો મોટર વાહન વ્હીકલ હેઠળ તો એ ભંગ જ છે અને એ પરિવારની સલામતી પણ જોખમાય છે. ઇન્સ્યોરન્સના સંદર્ભમાં તો જે સમય છે એ નક્કી છે, એમાં કોઈ ફેરફાર નથી. એ વાત સાચી છે, પણ જે નિયમો બનેલા છે એ નિયમોનો તો પાલન કરવું પડશે. અત્યારે અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા RTO વિભાગને આટલી સૂચનાઓ આપી છે કે જે નિયમ બનેલા છે એમાં આપણે 15 દિવસ લોકોની અગવડતાને ધ્યાનમાં રાખીને વધાર્યા છે, એમાં કોઈ કડકાઈ ન રાખે. ના ના, મુલતવી કાયદો મુલતવી નહીં, કાયદાનું પાલન ચુસ્તતાથી લોકો કરે. લોકોના હિત માટે આ કાયદો બનેલો છે એટલે જનતા આમાં સહયોગ કરે. ભાઈ આ લોકોની સલામતી માટે તો અવેરનેસ લાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને એમાં પ્રેસ અને મીડિયા પણ અમને સહયોગ કરે. હકારાત્મક દ્રષ્ટિકોણથી આખા એ વિષયને આપણે એક આંદોલનના સ્વરૂપમાં આ વાતને લઈએ
અગવડતા જરૂરથી છે, પરંતુ જનતા છે એની સલામતી આપણા માટે મહત્વની છે. ભાઈ ભરત કાનાબારે આખરે એક વ્યક્તિ છે, એનો એક વ્યક્તિગત મત હશે, એનો વ્યક્તિગત મત હશે. આપણે 15મી ઓક્ટોબર છે ને, પીયુસી અને હેલ્મેટ જ કર્યું છે. ભાઈ હેલ્મેટ અને પીયુસી આ બંને મુદ્દા માટે આપણે 15 દિવસ, 15 ઓક્ટોબર, 15 દિવસ તો અગાઉ વધાર્યા હતા ને આપણે. અરે ગુજરાત ના પ્રજાજનો છે ને, એ પ્રમાણિકતાથી કરવેરો રાજ્યની તિજોરીમાં એટલો. ભાજપના નેતાની જેમ બિહેવ ના કરશો, તમે મિનિસ્ટર છો અને એ નિસ્બતે તમને પૂછીએ છીએ. સવાલ તો પૂરો થાય, કેમેરા બંધ છે ને. તમે યાર જે રીતના સાહેબ તમે સાંભળો યાર, તમે તમે ભાજપના રેન્કિંગ થી પત્રકારો મૂલ્યવણી ના કરશો. તો આપણે જયારે હેલ્મેટ ની પેનલ્ટી કરીએ, એવી સામેવાળી વ્યક્તિ પાસે હેલ્મેટ ન હોય ત્યારે એ જ વ્યક્તિને આપણી રસીદ થી અથવા વોટ એવર કોઈ વ્યવસ્થા થી હેલ્મેટ ઉપલબ્ધ થઈ જાય એવી ફેસિલિટી કરીએ. પીયુસી ના હોય તો પીયુસી ના પેલા પેનલ્ટી ના રેટ માં જ એને પીયુસી મળી જાય સાહેબ, એવું કોઈ મિકેનિઝમ ગોઠવો. આ સૂચનને અમે હકારાત્મક દૃષ્ટિકોણ થી લઈશું અને એવી એવી વ્યવસ્થા વૈકલ્પિક ઉભી થતી હશે તો જરૂર. અમે પત્રકારો નકારાત્મક છે સાહેબ, અફવા ફેલાવનારા લોકો માટે અમે કોઈ ગેરસમજ નથી, પણ અમે કોઈ જામનગર ના કે રાજકોટ ના કે શું કેવાય અભ્યાસ વગર ના પત્રકારો નથી. પહેલી વાત તમને કહી દઉં છે, નહીં નહીં, જે લોકો રૂલ્સ 17-18 વર્ષ થી કવર કરતા હોય તમે કઈ રીતે બીજેપી બી આવી રીતે વાત કરે, તમે બી આવી અમને દુઃખ થાય છે. અમે તો લોકો ના, ના ના, એવું દુઃખ ના લગાડતા. મેં જે વાત કરી છે ને અફવા વાળી, એ માત્ર જેમને સોશિયલ સાઇટ ઉપર નેગેટિવ ચલાવ્યું છે એના પૂરતું. પણ આપણે આ વ્યવસ્થા કરવા માંગીએ છીએ હેલ્મેટ ના ડબ્બા. તો ટ્રાફિક નિયમોમાં રિલેક્સેશન ચોક્કસથી આપવામાં આવ્યું છે. 15 ઓક્ટોબર સુધીનો જે ટાઈમ આપવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ પણ ટ્રાફિકના નિયમોનું પાલન તો ચોક્કસ કરવું જ પડશે. નવા દંડની જોગવાઈમાં 27 દિવસની રાહત મળી છે, પરંતુ ટ્રાફિક નિયમનું પાલન કરવું જ પડશે. નિયમ જો ભંગ થશે તો તેના માટે દંડ ચોક્કસથી વસૂલવામાં આવશે. નવા દંડની જોગવાઈની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, 27 દિવસની રાહત મળી છે. આરસી ફળદુ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોને લઈને લોકો જે અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે, લાંબી લાંબી કતારોમાં લોકોને ઉભા રહેવું પડતું હોય છે. પીયુસી માટેની કતાર હોય કે લાયસન્સ માટેની કતાર હોય, લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. તો જનતાને રાહત મળી ગઈ છે, શું કહી રહી છે જનતા જાણીશું અમારા સંવાદદાતા મારફતે. અમદાવાદથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય ટાંક, જ્યારે સુરતથી આપણી સાથે જોડાયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. સૌથી પહેલા અમદાવાદ જઈશું. સંજય, વધારે 27 દિવસની રાહત મળી ગઈ છે, 15 તારીખ સુધીનું રિલેક્સેશન જે આપવામાં આવ્યું છે, શું કહી રહ્યા છે લોકો?
પ્રિયંકા, જે વાહન ચાલકો અત્યાર સુધી જે અસમંજસની સ્થિતિમાં હતા તેઓ માટે રાહતના સમાચાર છે. વાહન ચાલકો જે લોકો જે છે તેઓ આપણી સાથે છે. ખાસ કરીને જે ટ્રાફિકના નવા નિયમોને લઈને જે અસમંજસની સ્થિતિ હતી અને સમસ્યા જે લોકોને હતી, 15 ઓક્ટોબર સુધી રાહત આપવામાં આવી છે નવા નિયમના અમલીકરણને લઈને. શું કહેશો, અત્યાર સુધી શું તકલીફ હતી? એકચ્યુઅલી નિયમ તો સરકારે જે લાયા છે એને હું તો કહું કડક પાડવું જોઈએ, પણ થોડોક ટાઈમ આપવો જોઈએ લોકોને, કે જેથી લોકોને જેની પાસે કાગળ ના હોય, જેની પાસે હેલ્મેટ ના હોય એને કરીએ. કે ધારો કે મારી પાસે જ પીયુસી નથી, બરાબર, તો હું ઘણા ટાઈમથી ટ્રાય કરું પણ ઓલવેઝ લાઈન હોય, એટલે મને એમ કે થોડોક ટાઈમ જો મળે, ધારો કે આ 1 મહિનાની ટાઈમ આપ્યો હોય તો એ બેસ્ટ છે, અને વિધિન મંથમાં અમે પીયુસી ને બધા કાગળ અમે કરાવી લઈશું. પણ નિયમ તો સારો છે ને, આ ચોક્કસપણે પડાવો જ જોઈએ અને આનો સારો ઇફેક્ટ આવશે. તમે શું કહેશો, રાહત મળી છે અત્યાર સુધી? જે છે વાહન ચાલકો અલગ અલગ બહાના બતાવવા પડતા હતા કે હેલ્મેટ, તો કે નજીકના અંતરે જાઉં છું એટલે હેલ્મેટ નથી પહેર્યું, તો બહાના કાઢવા પડતા, પરંતુ 15 ઓક્ટોબર સુધીનો સમય મળ્યો છે. હા, એક રીતના વાત સારી છે કે ટાઈમ આપેલો છે, જેથી કોઈ પણ હેલ્મેટ કે પીયુસી પોતાના કાગળિયા કઢાવે તો કઢાવી શકે. અને ઘણી વખત એવું હોય છે કે કોઈ પબ્લિકના જે નવા નિયમ લાગુ કર્યો હોય છે ખબર નથી હોતી, અને તેના માટે સારું છે કે આ ટાઈમ આપેલો છે, જેથી બધા પોતાના કાગળિયા ને બધું ગાડીના ને જેના જે ના હોય એ ડોક્યુમેન્ટ પોતે કરાવી શકે. 15 ઓક્ટોબર સુધીનો પ્રિયંકા સમય આપ્યો છે, પરંતુ જૂનો નિયમ જે છે તે અમલી રહેશે તે પણ કહેવામાં આવ્યું છે. શું કહેશો? એકચ્યુઅલી પહેલું તો મારું એવું કહેવું છે કે આ જે સરકાર નિયમ લાવી છે એ બહુ સરસ છે અને આપણા માટે જ છે દરેક વસ્તુ. કારણ કે અમે દેશ વિદેશના પ્રવાસ કરતા હોઈએ છીએ, ત્યાંની બધી ટ્રાફિક રૂલ્સ અમે જોયા છે, તો સરકાર પણ એ દિશામાં પ્રયાસ કરી રહી છે, તો એ બહુ સારી વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે જે આપણને ટાઈમ આપ્યો છે 1 મંથનો, સેમ કારણ કે અમે પણ બિઝનેસ કરીએ છીએ એટલે અમારી જોડે પણ સમયનો બહુ અભાવ હોય છે, એટલે અમને પણ ટાઈમ મળી રહેશે અને ઇટ્સ અ ગુડ ડિસિઝન. બરાબર. તો એક વાત એ પણ જે છે, વાહન વ્યવહાર મંત્રી RC ફળદુએ કીધી છે કે જે લોકો નવું વ્હીકલ ખરીદશે તો તેઓને ફ્રીમાં હેલ્મેટ, ISI માર્કાવાળું હેલ્મેટ મળશે, એ પણ એક સારી બાબત છે. શું કહેશો? એ જે જાહેરાત કરી છે એ બાબત સારામાં સારી છે, અને આ કાયદો છે એ બરોબર છે, પબ્લિક અને પોતાના માટે છે, ફાયદાકારક છે. પણ મારું એક જ કહેવું છે કે આ જે લેવલ છે, સરકાર જો નિયમ કડક કરે તો એનું પાલન થવું જોઈએ. બીજી વસ્તુ કે સરકાર છે નિયમ કર્યો, જે અભણ વ્યક્તિ છે એની પાસે લાયસન્સ નથી તો એના પણ રાહત મળી રહે લાયસન્સ માટે, તો એ પણ કાયદો કરવો જોઈએ. કારણ કે એના પાસે લાયસન્સ નથી તો એ રોજ તો મેમો ભરી શકવાનું નથી, એટલે એના માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ. બિલકુલ પ્રિયંકા, જે છે અભણ વ્યક્તિ છે એ લાયસન્સ કેવી રીતે મેળવશે એ પણ એક મોટો સવાલ છે, અને એના માટે પણ સરકારે એ દિશામાં વિચારવું જોઈએ. તમે શું કહેશો, જે રાહત મળી છે? રાહત મળી છે એ ઘણી સારી વાત છે, કારણ કે હવે તમે જ વિચારો કે દંડ બહુ મોટા થઈ ગયા છે, તો એટલા મોટા દંડને તમારે એટલી મોટી અમાઉન્ટ તમારે તમારી પાસે રાખવી પડે, તો એ બધું બી છે. કારણ કે એટલી મોટી અમાઉન્ટ તો તમે આપણે રોજે એટલા બધા પૈસા લઈને ના નીકળતા હોય, પણ હવે આટલી રાહત મળી છે તો આપણે એ પ્રમાણે બી તૈયાર થઈશું, ફાઇનાન્શિયલી બી તૈયાર થઈશું, પ્લસ આપણે જેમ બધાએ કહ્યું એમ કે આપણે બધા ડોક્યુમેન્ટ બી રેડી કરવાનો ટાઈમ મળશે, એ ઘણી સારી બાબત. બહેનો પણ આપણી સાથે છે, શું કહેશો? આજે 15 ઓક્ટોબર સુધીની રાહત મળી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કેટલાક દસ્તાવેજી પુરાવા જે એકઠા કરવામાં પીયુસી હોય કે વીમો હોય તેમાં રાહત સારું છે કે આપણને આટલા દિવસની રાહત મળી છે. જે લોકો પાસે યોગ્ય જે દસ્તાવેજી પુરાવો નથી એ લોકોને ટાઈમ મળશે કઢાવવા માટે. જેમ કે ગામડાના લોકો છે તો એ લોકોને ખબર જ નથી નવા નિયમની, તો આટલા દિવસ સુધી ની જે રાહત મળી છે એનાથી એ લોકો પોતાના જે દસ્તાવેજો છે એ બનાવી શકશે. બેન પણ આપણી સાથે છે, બેન શું કહેશો, આ 15 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે? ચોક્કસપણે સરકારે જે નિયમ બનાવ્યા એ સારા જ છે, બધાની સલામતી માટે છે, પણ આ સમય મહિલો તેના માટે સારો છે. જેમ કે ઘણા બાળકો હોય તે કામ માટે આઉટ ઓફ સિટી રહેતા હોય તો એ લોકોને ડોક્યુમેન્ટ લાવવા માટે એ બધી રીતે રાહત મળશે. જનતા ખુશ છે, અમદાવાદ વાસીઓ ખુશ છે, અન્ય ભાઈ પણ આપણી સાથે છે. પ્રિયંકા, શું કહેશો, 15 ઓક્ટોબર સુધીનો સમય મળ્યો છે, તમામ વસ્તુઓ જે છે દસ્તાવેજો જે છે એકઠા કરવા માટે પૂરતા છે? મારા મતે મને એવું લાગી રહ્યું છે આ ટાઈમ છે ને સરકારે પોતાના માટે લીધેલ છે, કારણ કે ચોમાસા પછી રોડ બધા ધોવાઈ ગયા છે અને ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ ખબર જ નથી કોઈને. બરાબર. મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે, આખા ગુજરાતમાં આટલો વરસાદ પડ્યો છે અને જે કોન્ટ્રાક્ટરોએ મિલીભગત કરીને જે રોડ બનાવેલા છે એ બધા તૂટી ગયા છે, તો સરકારે એવું વિચાર્યું હશે કે ચલો આપણે પહેલાં રોડ બનાવી દઈએ પછી અમલી કરીએ નિયમો બધા. બિલકુલ પ્રિયંકા, અલગ અલગ જે છે પ્રતિભાવો જે છે લોકો પાસેથી મળી રહ્યા છે. જે 15 દિવસનો જે 15 ઓક્ટોબર સુધીનો સમય મળ્યો છે, લગભગ 1 મહિના જેટલો સમય છે લોકો પાસે,
ને તે સમય સુધી તેઓ પણ રાહત અનુભવી રહ્યા છે. જે અત્યાર સુધી જે કડક અમલની જે વાત હતી, ડરનો માહોલ હતો, સોશિયલ મીડિયામાં પણ રોષ જે લોકો ઠાલવતા હતા, અને તેના કારણે સરકારે પણ જે છે ડિસિઝન લીધું છે કે એક મહિનાનો સમય આપ્યો છે, અને તેના કારણે વાહન ચાલકો જે છે લોકો જે રાહત અનુભવી રહ્યા છે. જી બિલકુલ સંજય, લોકો રાહત ચોક્કસથી અનુભવી રહ્યા છે. અમદાવાદમાં લોકો રાહત અનુભવી રહ્યા છે. તો હવે જઈશું સુરતમાં, કે જ્યાંથી સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયા છે. તેમની પાસેથી જાણીશું કે સુરતની જનતા શું કહી રહી છે. કીર્તેશ, વધુ 27 દિવસની મુદત મળી ગઈ છે, સમય મળી ગયો છે લોકોને, શું કહી રહ્યા છે સુરતના લોકો? આ ચોક્કસ સુરત જે રીતે મોટર વ્હીકલ એક્ટ દાખલ થયા પછી 3 દિવસથી લોકોને, ખાસ કરીને પોલીસ માટે આ માથાનો દુખાવો બન્યો હતો. લોકો કહી શકાય કે પોલીસ પકડતાની સાથે જ અવનવા બહાના કરતા હોય છે. ત્યારે આપણી સાથે અમે અઠવાલાઈન્સના ટ્રાફિક પોઈન્ટ પર છે, અહીંયા આવતા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે એમનું, કે કયા પ્રકારે જે રીતે સરકારે રાહત આપી છે, ચોક્કસ એમનું શું કહેવું છે જાણવાનો પ્રયાસ કરીશું. ટ્રાફિક પોઈન્ટ બંધ થતાની સાથે જ આપણે લોકો સાથે આ વાત કરીશું કે તેમનું શું કહેવું છે, શું કહેવા માંગી રહ્યા છે, કારણ કે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, શું નામ છે આપનું? યશવિન મહેતા. અશ્વિનભાઈ, સરકારે 15 ઓક્ટોબર સુધી આ કાયદામાંથી રાહત આપી છે, શું કહેશો? મને કોઈ ફેર નથી પડતો, હું તો પહેલેથી હેલ્મેટ પહેરીને જ ફરું છું, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. ચોક્કસ આપણી સાથે અન્ય લોકો જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે એમનું, કયા પ્રકારનું છે. સાહેબ, સરકારે 15 ઓક્ટોબર સુધી ટ્રાફિકના કાયદામાં છૂટછાટ આપી છે, શું કહેશો? સારું કહેવાય, લોકોને પૂરતો સમય મળી રહી કે સરકારે જે પણ સાવચેતી માટે લાઇસન્સ, અરે આ પીયુસી છે, રજિસ્ટ્રેશન, આરસી બુક છે, હેલ્મેટ છે, લોકોની તૈયારી નહીં થઈ રહેલી હોય તો એમાં એના માટે લોકો તૈયાર કરી રહી, અને ત્યાર પછી લોકોને તકલીફ ઓછી પડે ત્યાં સુધી છૂટછાટ આપી હોય તો એ યોગ્ય કહેવાય. ચોક્કસ લોકોનું કહેવું છે કે સરકારે 15 ઓક્ટોબર સુધીનો જે સમય આપ્યો છે તેને લઈને જે તૈયારીઓ બાકી છે તે તૈયારીઓ કરવાનો લોકોને સમય મળી જશે. જે રીતે છેલ્લા 3 દિવસથી લોકો હેરાન થઈ રહ્યા, આપણી સાથે કાકા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, શું નામ છે આપનું? દિલીપ શાહ. હા દિલીપભાઈ, 15 ઓક્ટોબર સુધી સરકારે ટ્રાફિકના જે નિયમો છે તે ફરી એકવાર હળવા કરી રહ્યા છે, શું કહેશો? હળવા કર્યા છે બરાબર છે, પણ એ લોકો પાસે જે અમારી પાસે પીયુસી કઢાવવું હોય, પીયુસી સેન્ટર જ ઉપલબ્ધ નથી. આજે મારા કઢાવવા છે, રોજ જઈને આવું છું, કક્કલ લાઈનમાં ઊભા રહેવાનું, મારી પાસે ટાઈમ નથી. એચએસ નંબર પ્લેટ છે, એ લોકો પાસે એક જ આરટીઓ ઓફિસ છે, અમારા લાખો હજારો સ્કૂટર કઢાવવાના છે, અમારે નથી કઢાવવું નથી, પણ તમે સગવડ તમને આપો એના માટે 27 દિવસનો સમય સરકારે આપ્યો છે. ઓછો છે, ઘણો ઓછો છે, કારણ કે એ લોકો જુઓ કે રોજના કેટલા કેટલી ફીસ કેટલા કામ કરશે, તો પણ કેટલા દિવસ કેટલા મહિના કેટલા વર્ષ જોઈશે, તમે એ તો ગણતરી કરો. બાકી અમારે લાઇસન્સ છે, ઇન્સ્યોરન્સ છે, આરસી બુક છે, બધું પરફેક્ટ જ પેપર્સ હોય, પણ હવે તમારે કઢાવવું છે તો અમને ના પણ નથી પાડતા, પણ તમે સગવડ ઊભી કરો. આજે આખો દિવસ મારે આરટીઓને બેસી દેવાનું, ધંધા કામ ધંધા બંધ કરવાના, કોઈ કામ નહીં કરવાનું, તમે એટલો સમય તો આપો અમને, કઢાવવું છે નહીં, કાં તમે લઈ લો, અમને મોકલી આવો, આપણા પૈસા આપી દઈએ, અમે ક્યાં ના પાડીએ છીએ, અમારે એચએસ પ્લેટ લેવી જ છે તમારી પાસે, જે હોય તો નિયમ કોઈ પણ ઉલ્લંઘન કરવું જ નથી અમને, પહેલી સગવડ તમે આપો. આજે પીઓસીમાં પાર્લે પોઈન્ટની અંદર અમને 2 સેન્ટર દેખાય છે, એક સીડી ત્યાં પેલા પેટ્રોલ પંપ પર છે, સીડી લાઇટમાં, અને કંઈ કાંઈ હું રોજ જ જાઉં છું, રોજ 50 મિનિટ લાઈન પાછો આવું છું, ક્યાં ઉભા રહેવાનું, શું કરવાનું, તમે કઢાવો ને, અહીંયા ઉભા રાખો, મશીન લીધો, ડબલ પૈસા લઈ લો, ક્યાં ના પાડીએ છીએ, અમારે નથી કરવા. કાર લીધે મારે ભાઈ, કારમાં અમારા બધા ડોક્યુમેન્ટ છે, પણ પીયુસી માટે મારે ક્યાં જવું, ક્યાં મને બતાવો તો ખરા, હું 30-50 રૂપિયાની વાત નથી કરો, 100 રૂપિયા તમે લઈ લો, જે લેવું લઈ લો, પણ સગવડ તો એટલી આપો, તમે સેન્ટર તરફ ઊભા કરો. ચોક્કસ જે રીતે છેલ્લા 3 દિવસથી પોલીસ દ્વારા પણ લોકોને દંડની જગ્યા પર હેલ્મેટ પહેરાવતા હોય છે, આપણી સાથે એક પોલીસ કર્મચારી છે, આપનું નામ? નરેન્દ્રસિંહ. નરેન્દ્રભાઈ, અમે જોઈએ છીએ છેલ્લા 3 દિવસથી પોઈન્ટ પર જે લોકો આવે છે એમની રસીદ ફાડવાની જગ્યા પર તમે એમને હેલ્મેટ પહેરવાની એક સમજ આપી રહ્યા છો, અને સરકારે ફરી 15 ઓક્ટોબર એટલે કે 27 દિવસ માટે લોકોને રાહત આપી છે. રાહત આપી સારું છે, ને લોકોને ખબર પડી જાય કે ભાઈ આ રાહત આપી છે તો આપણે હેલ્મેટ ખરીદી લઈએ અને હેલ્મેટ પહેરવાનું શરૂ કરીએ, એ આપણી સેફ્ટી માટે સારું છે. 27 દિવસ જે લોકો છે તેમને હવે અટકાવવામાં નહીં, તમારા તરફથી નહીં આવે કે અટકાવીને ફરી સમજ આપવામાં આવશે? રોજે રોજ સમજ પણ આપીએ છીએ, રસીદ પણ આપીએ છીએ, અને સમજાવવાની બહુ જ કોશિશ કરી કે પહેરો, તમારા પરિવાર માટે પણ સારું છે, તમારા માટે પણ સારું છે. ચોક્કસ, એટલે લોકોનું કહેવું છે કે સરકારનો જે કાયદો છે, કાયદો લોકોના હિત માટે છે, કાયદાનું પાલન કરવું છે, પણ જે રીતે સરકારની સિસ્ટમોમાં અભાવ છે તેને લઈને હેરાન થઈ રહ્યા છે. જોકે 27 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે એ સમય ખૂબ જ ઓછો છે તેવું સુરતના લોકોનું કહેવું છે.
બિલકુલ, હજુ પણ લોકોને સમય ઓછો પડી રહ્યો છે, પરંતુ કીર્તેશ નવા પીયુસી સેન્ટર્સ પણ ખોલવામાં આવશે, 900 જેટલા નવા પીયુસી સેન્ટર્સ ખોલવામાં આવશે. કારણ કે અત્યારે હાલ જે પીયુસી સેન્ટર્સ છે ત્યાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળતી હોય છે, તેના કારણે લોકોને પરેશાની પણ થતી હોય છે. તો આ પણ એક ઘણા મોટા રાહતના સમાચાર કહી શકાય. ચોક્કસ, સરકારે પીયુસી માટે 30 સપ્ટેમ્બર હતી અને એચઆરપીએસ નંબર પ્લેટ માટે 15 ઓક્ટોબર પહેલેથી જ જાહેર કરી હતી. જોકે હેલ્મેટના કાયદાના રોંગ સાઈડને લઈને જે આક્રોશ નડ્યો હતો તેમાં કહી શકાય છૂટછાટ સરકારે 15 ઓક્ટોબર સુધી આપી છે, કહી શકાય 27 દિવસનો સમય છે. પણ જે રીતે લાયસન્સ કઢાવવું હોય, નંબર પ્લેટ કઢાવવી હોય કે પીયુસી માટે સતત લોકો હેરાન પરેશાન લાંબા સમયથી થઈ રહ્યા છે. ચોક્કસ 27 દિવસ છે લોકો પાસે સમય છે. પણ મેં કીધું એમ સુરતનું આરટીઓ છે માત્ર 120 ટોકન દરરોજ આપે છે, 120 લાયસન્સ ઇસ્યુ કરે છે, તેની સામે 300 થી 400 લોકો લાયસન્સ માટે જતા હોય છે. એટલે કે લોકો માટે કપરા ચડાવે છે. 27 દિવસ છે, હવે લોકોએ પોતાની રીતે કેમ મેનેજ કરવું એ લોકોએ વિચારવું. પણ 27 દિવસ ચોક્કસ રાહતના સમાચાર છે. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ નહીં જોવા મળે, જોકે લોકો પોલીસ પકડતાની સાથે જ અવનવા બહાના કરતા હોય છે. કારણ માત્ર એટલું જ છે કે દંડ ના ભરવો પડે. ફરી એકવાર આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે લોકોનું શું કહેવું છે, કયા પ્રકારની એ છે. કારણ કે લોકો જેમ જેમ પોઈન્ટ આવે એમ લોકો આવતા જાય છે. આપણી સાથે એક વકીલ છે, આપણે વકીલ સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમનું શું કહેવું છે. વકીલ સાહેબ, ટ્રાફિકને લઈને સરકારે 27 દિવસની લોકોને છૂટ આપી છે, શું કહેશો? છૂટ આપી તો સારું કહેવાય, એનું કારણ છે કે દરેકને પોતાની સગવડ કરી લેવાની એ મળે, તક મળે અને કાયદેસર રીતે બધું કાર્યવાહી થાય એ માટે સરકારના આભારી છીએ. લોકો સરકારનો આભાર માને છે, કારણ કે જે રીતે છેલ્લા 3 દિવસથી લોકો આ કાયદાને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા હતા. કાયદાથી બચવા, મોટા દંડથી બચવા જે અવનવા તૂટકા કરતા હતા તેમાં ચોક્કસ 27 દિવસ લોકોને રાહત છે. પણ 27 દાડા પછી ફરી એકવાર આ કાયદાનો સુરત પોલીસ કડકપણે અમલ કરાવશે, ત્યારે જોવાનું એ રહ્યું કે અત્યારે જે લોકો પકડાય છે, જે રીતે તિકડમબાજી કરતા હોય છે, જે રીતે અવનવા નુસ્ખા કરતા હોય, 27 દિવસ પછી આવા જ નુસ્ખા કરતા સુરતમાં લોકો જોવા મળશે કે કેમ, એક સવાલ છે. બિલકુલ, કીર્તેશ, વિભુ પણ આપણી સાથે જોડાયા છે, આરટીઓ કચેરીથી તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. વિભુ, આપ આરટીઓ કચેરીમાં ઉપસ્થિત છો, 900 જેટલા હવે નવા પીયુસી સેન્ટર્સ ખોલવાના છે, 27 દિવસની રાહત મળી ગઈ છે, શું કહી રહ્યા છે લોકો? કારણ કે લોકોને કતારોમાં ખૂબ જ ઊભા રહેવું પડતું હતું, સવારથી લોકો લાઈનો લગાવીને ઊભા રહી જતા હતા, હવે આ રાહત મળતા લોકો શું કહી રહ્યા છે? પ્રિયંકા, નવા નિયમો લાગુ પડી ગયા છે અને ત્યારબાદ જે લોકો છે તે પોતાના દસ્તાવેજો કમ્પ્લીટ કરાવવા માટે આરટીઓ આવી રહ્યા છે, પરંતુ ખૂબ જ ભીડ જોવા મળે છે, તેમાં લોકોની અવ્યવસ્થા સર્જાય છે, જેને લઈ સરકારે એક મંથની જે રાહત આપી છે તેની વધારે માહિતી મેળવીશું. આપણી સાથે છે કેટલાક લોકો, તેઓની સાથે વાત કરીશું. આપનું નામ કહીશું? નૈમિષ મહેતા. નૈમિષભાઈ, અત્યારે જે રીતે સરકારે રાહત આપી છે એક મંથ સુધીની, શું કહેશો? સૌથી પહેલા આપણે ડ્રાઇવિંગ લાયસન્સની વાત કરીએ તો લાયસન્સની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ નહીં. એક મહિનાની અંદર કોઈ પણ સંજોગોની અંદર મને નથી લાગતું કે સરકાર આ પબ્લિકને પહોંચી વળશે. હાલમાં બી તમે દેખી શકો છો કે સવારના 6 વાગ્યાથી ઉંમરલાયક માણસ, વડીલો, લેડીઝો અને અપંગો લોકો ઊભા છે કે જેના માટે કોઈ સગવડ બી નથી. એ લોકો સવારના 6-7 વાગ્યા લાઇનમાં ઊભા છે. એ લોકોના 5-5 કલાકે નંબર આવે છે. વચ્ચે કોમ્પ્યુટર બી બંધ થઈ જાય છે. વાત રહી નંબર પ્લેટની અંદર પ્રોબ્લેમ એવો છે કે હાલની અંદર નંબર પ્લેટો ખાલી થઈ ગઈ છે. નંબર પ્લેટો છે જ નહીં. 2 મહિના સુધી તો એ લોકોને એપોઇન્ટમેન્ટો મળે છે. એવી રીતે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર બી કાચા લાયસન્સ ને પાકા લાયસન્સની અંદર 1 ને 2 મહિનાની એપોઇન્ટમેન્ટ મળે છે. તો કેવી રીતના પોસિબલ છે કે 1 મહિનાની અંદર? એટલે આ સમય ઘણો ઓછો છે અને આ સમયમાં વધારો કરવો જોઈએ. વાત રહી હેલ્મેટની અંદર આજે લૂંટફાટ ચાલી રહી છે. લૂંટફાટ એવી રીતે ચાલી રહી છે કે 100 રૂપિયાની હેલ્મેટના આજે 1000 રૂપિયા થઈ ગયા છે, 1000 રૂપિયાની હેલ્મેટના આજે 2000 થઈ ગયા છે. એટલે પબ્લિકને ઘણી મુશ્કેલી પડી છે. હાલમાં મંદિરનો માહોલ ચાલે છે, મંદિરના માહોલની અંદર આ વધારાનો એક પ્રોબ્લેમ થઈ ગયો છે. આપ શું કહેશો? આપનું નામ? વિપુલ દવે. વિપુલભાઈ, અત્યારે જે રીતે મુશ્કેલી પડી રહી છે, પરંતુ 1 મંથનો સમય વધારવામાં આવ્યો છે, લાગે છે કે આ સમય ઘણો ઓછો પડશે? ઓછો પડશે બેન. સવારના લોકોની એટલી બધી ભીડ છે અહીંયા આરટીઓની અંદર. હું પોતે 9 વાગ્યાનો આવ્યો છું. હજુ મારો નંબર 30 નંબર પછી નંબર છે. તો ઘણી બધી મુશ્કેલી પડે છે બધાને. હું રિન્યુ કરાવવા માટે આવ્યો છું લાયસન્સનું. બીજું કે હેલ્મેટનું પણ કાયદા બહુ જે કાઢ્યા છે
એ બધા થોડાક તકલીફ તો હજુ લોકોને પડશે બધી રીતે, એટલે આ બધો પ્રોબ્લેમ રહેવાનો છે. એક મહિના સુધી આ બધી મુદત માગે તો વધારે સારું. આપનું નામ ભૈલા? સાગર નસમદિયા. સાગર, અત્યારે જે રીતે લોકોને અવ્યવસ્થા સર્જાય છે, ઘણી મુશ્કેલી પડે છે, સરકારે એક મંથનો સમય આપ્યો છે જેના કારણે પોતાના દસ્તાવેજો કમ્પ્લીટ કરાવી શકે, શું કહેશો? યોગ્ય નથી મેડમ, એ બિલકુલ યોગ્ય નથી. કેમ કે હું ખુદ સવારનો 9 વાગ્યાનો આવ્યો છું, ખાધા પીધા વિના હજુ અહીંયા પાણીની વ્યવસ્થા નથી, કઈ વ્યવસ્થા નથી, અને પબ્લિક અને જે ઉંમરલાયક લોકો છે ખૂબ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે આના કારણે. અને એમની જે કોમ્પ્યુટર સાઇટ છે એ પણ ખૂબ જ બહુ વારંવાર બંધ થઈ જાય છે, એના કારણે પબ્લિકમાં હોબાળો મચી જાય છે અને ત્યાં પણ અંદર કેટલી બબાલો અને લડીઓને ઝઘડા થાય છે. બિલકુલ યોગ્ય નથી, હજુ એ પબ્લિક ને એના માટે થોડો ટાઈમ જોઈએ છે, જાગૃતતા જોઈએ છે, સરકારને કામ કરવાની જરૂર છે. એના માટે સરકારે પેલા પર્યાપ્ત વ્યવસ્થા કરવી જોઈએ, વ્યવસ્થા લોકોને ઉભા રહેવા માટે, પીવાના પાણીની માટે, અને જે વધારાના લાયસન્સો કઢાવવા માટે જે લોકોની લાઈન છે એના માટે પૂરતા ટેબલોની વ્યવસ્થા કરવી જોઈએ, વિન્ડો બારીની વ્યવસ્થા કરવી જોઈએ. આ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વગર સરકારે એકદમ નિયમો લાદી દીધા છે, પ્રજા પરેશાન છે. એટલે સરકારને મારી ખાસ વિનંતી છે કે પેલા વ્યવસ્થા ઉભી કરે, વ્યવસ્થા તંત્ર ગોઠવાય, પછી નવા નિયમોનો અમલવારી કરે. એક મહિનાનો સમયગાળો બિલકુલ યોગ્ય નથી, આના માટે ઓછામાં ઓછા 6 માસનો સમયગાળાની જરૂર છે, કારણ કે તો જ આ લાઈનો ઓછી થઈ શકશે. પ્રિયંકા, લોકોનું કેવું છે કે જે રીતે લાઈનો છે, જે રીતે અવ્યવસ્થા સર્જાય છે, તેની વ્યવસ્થા કરવી જોઈએ સરકારે, અને હજુ સમય માંગે છે કે જે સરકારે નવા નિયમો છે તે. જી બિલકુલ વિભુ, લોકો સમય માંગી રહ્યા છે. રાજકોટની જનતાનો શું છે મિજાજ તે પણ જાણીશું. સંવાદદાતા હરીન આપણી સાથે જોડાઈ ગયા છે. હરીન, રાજકોટમાં સૌથી વધારે વિરોધ કરવામાં આવતો હતો, લોકોને સૌથી વધારે તકલીફ રાજકોટમાં પડી હતી, ત્યારે હવે 27 દિવસની રાહત આપવામાં આવી છે. શું કહી રહ્યા છે રાજકોટવાસીઓ? હરીન પાસે ફરી એકવાર પાછા જઈશું, પરંતુ જે 27 દિવસની જે રાહત આપવામાં આવી છે, લોકોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે સૌથી વધુ વિરોધ થતો હતો, અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે રાજકોટના કેકેવી સર્કલ ખાતે છીએ, અને આપણે લોકોનો એક મિજાજ જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું કે લોકો હવે આ એક્ટને લઈને શું માની રહ્યા છે. ચોક્કસ પોલીસ છે તે પોતાની કામગીરી છે તે ચોક્કસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે રીતે લોકો શું કહી રહ્યા છે, લોકો શું માની રહ્યા છે, તે આપણે પબ્લિકને પૂછીશું, તેમના મતો જાણીશું. ભાઈ, હવે હેલ્મેટનો કાયદો છે એ 15 દિવસ સુધી ઠેલાણો છે, અને દંડ નવા છે 1 મહિના પછી સરકારે કીધું છે, શું કઈ રીતે જોવો છે અત્યારે કાયદાને? 1 મહિનો જે કાયદો હતો, હવે 15 દિવસ ઠેલાણો છે, શું કહેશો? લોકોને રાહત મળી, પીયુસી સેન્ટરમાં લાઈન લાગતી હતી, શું કહેશો? હા, મળી બધા હેલ્મેટ પહેરીને જાય ને. ચોક્કસ ક્યાંક ને ક્યાંક તમામ લોકો તો હેલ્મેટ પહેરી રહ્યા છે, જે લોકો છે તે વધુ લોકોનો પ્રતિક્રિયા આપણે જાણીશું, તેમને પૂછીશું. કાકા, સરકારે છૂટ આપી છે કે હવે 15 દિવસ સુધી હજી વાંધો નહીં, હેલ્મેટ ન પહેરો તો પીયુસી ન હોય તો શું કહેશો? હું બધે પત્રકાર છું, અત્યારે હમણાં સમાચાર લખીને જ આવું છું અકિલા ન્યૂઝપેપરમાં. બરોબર છે, આ કાયદો 15 પીછેહટ કરવી પડી છે સરકારે, વગર વિચારે સરકારે આ કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદાનું પ્રજાને પાલન કરાવવું અઘરું છે, સહેલું નથી, અને ભવિષ્યમાં કંઈક સારો સરળ કાયદો બનાવે એવું બધા ઈચ્છે છે, અને હું પણ પોતે ઈચ્છું છું. ચોક્કસ, તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખૂબ મોટા લોકો, મોટી સંખ્યામાં લોકો તો આ કાયદાનો અમલ કરી રહ્યા છે. ભાઈ, હેલ્મેટ તમે નવું લઈ લીધું છે, પણ હજી સરકારે જે રીતે ઘણા બધા લોકો હેલ્મેટ નથી પહેરતા, પીયુસી નથી, લાંબી લાઈન લાગે, તો 15 દિવસ સુધી આ કાયદો પાછો થયેલો છે, શું કહેશો? કેટલી અસર રહેશે? અસર તો એમાં કેમ ખબર પડે, કારણ કે અત્યારે જોવો તો આમ બજારમાં આમ જેટલા હેલ્મેટ જોઈએ એટલા હજી અવેલેબલ છે જ નહીં આઈએસઆઈ માર્કાવાળા, અને જે આ છે ત્યાં ભાવ અત્યારે 2 ગણો ભાવ, ડબલ ભાવ લે છે કે ભાઈ 500-600 નું હેલ્મેટ છે અત્યારે 1200 રૂપિયાનું લે છે, કે ભાઈ કોઈની પરિસ્થિતિ હોય કોઈ ના લઈ શકે, કોઈ વહેલું લઈ શકે, કોઈ મોડું લઈ શકે, એવી રીતે હોય છે. પણ એને જોતા જ આ કાયદો છે હજી 15 દિવસ પછી અમલ થશે, અને દંડમાં વધારો હતો એવા 1 મહિના દિવસ પછી અમલ થશે, કઈ રીતે જોવો છો? ઓમ દંડ, જો કે તમને કહું ને તો ઓમ સારું છે કે ભાઈ જે કરે છે એ આપણા માટે સરકાર કરે છે, એમાં તો અચૂક એમાં સહકાર આપણે આપવો જ જોઈએ. જો કે અત્યાર સુધી કોઈ હેલ્મેટ નહોતા પહેરતા, બરોબર, કોઈ કોઈને વીમો હતો ને વીમો હતો એ અત્યારે તાત્કાલિક બધું કરાવવા માંડ્યા છે, બરોબર, કે સમજો કે કોઈને એક્સપાયર થઈ ગયો 2007 સુધીના, કોઈને 2007માં એક્સપાયર થઈ ગયું લાઇસન્સ, છતાંય ગાડી ચલાવતા હતા. હવે બધા અત્યારે આરટીઓ ઉભા રહ્યા છે એટલે ખબર પડી જાય કે ભાઈ કેવી રીતે છે.
ચોક્કસ. તો જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, રાજકોટમાં 70% લોકો છે તે આ કાયદાનો અત્યારથી જ અમલ કરી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લોકો હવે 15 દિવસનો જે વધારાનો નિયમ આવ્યો છે અથવા તો 27 દિવસ છે નવા દંડની જોગવાઈ કરવામાં આવી છે તેને પણ લોકો છે તે સારો ગણાવી રહ્યા છે, વધાવી રહ્યા છે. કેમકે જે રીતે બજારમાં હેલ્મેટ મળતા નથી, હેલ્મેટ મળે છે તો તેની કાળાબજારી થાય છે, પીયુસી સેન્ટરમાં જે લાંબી લાઈનો લાગે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓ છે સૌથી વધુ વિરોધ કરી રહ્યા હતા. બિલકુલ, રાજકોટવાસીઓની સાથે હજુ પણ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તેમને હજુ પણ વધારાનો સમય આપવામાં આવે જેથી કરીને લોકો પોતાના ડોક્યુમેન્ટ્સ રેડી કરી શકે. હરીના, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. સંજય, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેશો. વિભુ અને પ્રજ્ઞેશ, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેશો.